બીએસ હેલ્પર તરીકે અથવા તો એપ્રેન્ટિસ તરીકે જોઈન થયા પછી એલએમ પછી લાઈન માં આટલા નોકરીના સમયમાં કેટલાય સારા કે ખોટા અનુભવો થયા હશે તમને અને આ બધા અનુભવમાંથી પાસ ના હોય ભગવાન ના કરે કોઈને કંઈક કંઈક ઈજાઓ થવાની શક્યતાઓ કારણ કે તમારી તો એક અજાણ્યા દુશ્મન કહેવાય કે ભાઈ પાવર કે જેને જોઈ નથી શકાતું એની જોડે તમારે સતત લડવાનું એની ઉપર કામ કરવાનું હોય છે આવી બધી ઘટનાઓમાં એક આપણે સલામતીના સાધનોનો ખૂબ જ ઉપયોગ કરવાનો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણી કંપની દ્વારા પણ સેફટીના સાધનો જેવા કે હેલ્મેટ કમ્બૂટ સેફટી બેલ્ટ આ બધાના માટે ખાસ કંપની કહેતી હોય છે અને એનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે જો નથી કરતા પરંતુ તો એ આપણા ભાઈઓ ઘણી વખત ઉતાવળ અથવા તો કોઈ અન્ય કારણોસર નથી કરતા ઉપયોગ અને એના કારણે જે ગંભીર ઇજાઓ થતી હોય છે એ ખાલી કર્મચારી નહીં પણ એના પરિવારજનો પણ એનો ભોગ બનતા હોય છે એ બધું ભોગવવું પડતું હોય છે જો કે આપણી કંપની આપતી હોય છે કે એના ભાગ પછી મેડિકલ રિમ્બર્સમેન્ટ કે પછી લીવ આપતી હોય છે પણ જે આપણને માણસને જે ઈજા થઈ એ તો કોઈ કદી ક્યારે પૂરું કરી શકવાનું નથી બસ એટલા માટે મારી ખાસ તમને બધાને નમ્ર વિનંતી છે કે તમે સેફટી સાધનોનો ખાસ ઉપયોગ કરજો સલામતીના સાધનો વાપરજો તમને ગ્રાહકોને જે સેવા કઈ પૂરી પાડો છો એ સેવા ને તમને બિરદાવવા માટેનો આજનો દિવસ છે એટલે આ તમારો બહુ આજે કંપની તમારી કદર કઈ કરી કહેવાય છે એટલે તમે જે કઈ કામગીરી કરો છો એના માટે દર વર્ષે હવે 4 માર્ચ આજથી દર વર્ષે આ ઉજવવામાં આવશે અને તમને જે તમારી કામગીરી છે એ કામગીરી બિરદાવવાનો બિરદાવવામાં આવશે જે બદલ હું આ બધાને આમંત્રિત બધા તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓ અને મહેમાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું